नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित चैप्टर नंबर 7 में अपने आगळनो प्रश्न जोईए। तो विद्यार्थी मित्रों, आ सरवाळाना दाखला मैं तमने शीखवाड़ेला जता, तो फरी एक दाखलो तमने कहूँ छू। अपने पेज नंबर स्वापोथी में 85 नंबर आवेला है, बराबर। तो 438 मिली और 275 मिली है, तो यह सरवाळो करवानो छे। तो 438 मिली और 275 मिली, तो कुल सरवाळो केटलो थशे? तो विद्यार्थी मित्रों, अहीं मिली और मिली एकम सरखा है, एटले आपणे दाखलो डायरेक्ट गणी शकीए छीए। तो 8 ने 5 केटला थशे? 13। तो 13 नो तगड़ो वधी पड़ी 1, बराबर। तो 1 ने 3 4, 4 ने 7 11, 11 नो एकड़ो वधी पड़ी 1, 1 ने 4 5, 5 6 ने 1 7, तो 713 मिली थाय छे। त्यार पछी आपणे आ जोईए, तो 5 लीटर अने 250 मिली અને 18 લીટર 250 મિલીનો સરવાળો કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો રકમ ખાસ સમજો, તો 5 લીટર છે અને 250 મિલી છે, તો બે એકમ છે અને લખ્યું છે, એટલે કે સરવાળો કરવાનો છે, અને લખ્યું હોય એટલે બરાબર ભેગું કરવાનું હોય। 18 લીટર અને 250 મિલી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે ભાગ પાડવા પડશે, લીટર અને મિલી લીટર। તો અહીંયા પહેલો ભાગ લીટર છે અને બીજો ભાગ મિલી લીટર છે। तो 5 लीटर अने 250 मिली, तो लीटर में आप 5 लखीशू और मिली में आप 250 लखीशू। 18 लीटर अने 250 मिली, तो लीटर में आप 18 लखीशू और मिली में आप 250 मिली। हवे सरवाळो करीशू, तो 0 + 0 = 0, 5 + 5 = 10 नो शून बधी पड़ी 1, 2 ને 2 4 ને 1 5, 8 ને 5 केटला थशे? 13। तो 13 नो तगड़ो बधी पड़ी 1, 1 ને 1 2, तो 23 लीटर अने 500 मिली थाय छे। એવી રીતે આ સ્વાપોથીને આપણે દાખલા કરવાના છે। હવે આ દાખલામાં જુઓ, અને લખેલું હોય ને એટલે વિદ્યાર્થી મિત્રો સરવાળો હોય, અને લીટર અને મિલી લીટર બંને એકમો આપેલા હોય, એટલે આપણે બે ખાના દોરીશું, એકમાં લીટર અને એકમાં મિલી લીટર, અને રકમ લખીશું ને સરવાળો કરીશું, બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરો, તો 23 લીટરમાંથી 26 લીટર બાદ કરવાના છે, 43 લીટરમાંથી 26 લીટર બાદ કરવાના છે। તો 43 લીટર અને 26 લીટર આપણે બાદ કરવાના છે, બંને એકમ લીટર જ છે, એટલે એક જ એકમ છે લીટર લીટર। તો 3માંથી 6 જશે નહીં, તો 3માંથી 6 ન જાય, તો આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે, 10 ને 3 13, તો 13માંથી 6 જાય તો 7, હવે ઉપર 3 જ વધ્યા એટલે 3માંથી 2 જાય તો 1, તો 17 લીટર બાકી રહેશે। ત્યાર પછી આપણે અહીંયા સમજીએ, તો 142 મિલીમાંથી 94 મિલી બાદ કરવાના છે, તો 142 મિલી અને 94 મિલી બાદ કરો, તો 2માંથી 4 જાય? ના જાય, તો આપણે 10 કો લેશું, 10 ને 2 12, એટલે 12માંથી 4 જાય તો 8, પછી અહીંયા 3 જ વધશે, જુઓ 4માંથી આપણે 10 કો લઈ લીધો એટલે 3 જ વધશે, તો 3, તો 3માંથી 9 જાય? ના જાય, તો પાછો 10 કો લેશું, 10 ને 3 13, 13માંથી 9 જોઈએ તો 4, હવે અહીંયા 1 જ હતો પણ 10 કો લેવાઈ ગયો છે, તો ઉપર 0 જ વધશે, તો 0માંથી 0 જાય તો 0, તો 48 લીટર વધે છે। ત્યાર પછી આપણે આમાં સમજીએ, તો 71 લીટર અને 305 મિલીમાંથી 18 લીટર અને 165 મિલી બાદ કરવાના છે, 71 લીટર અને 305 મિલીમાંથી 71 લીટર 305 મિલીમાંથી 18 લીટર અને 165 મિલી બાદ કરો, તો લીટર અને મિલી લીટર બંને ભાગ પાડીશું। 71 લીટર છે અને 305 મિલી છે, એમાંથી આપણે 18 લીટર અને 165 મિલી બાદ કરવાનું છે, તો ચાલો 5માંથી 5 જાય તો 0, 0માંથી 6 જાય નહીં, તો બાજુમાંથી લેવો પડશે 10 કો, તો 10માંથી 6 જાય તો 4, 2માંથી 1 જાય તો 1, અહીંયા કેમ 2 વધેલા, તો 10 કો લીધો એટલે, 1માંથી 8 જાય? ના જાય, તો બાજુમાંથી લીધો 10 કો, 10 ને 1 11, 11માંથી 8 જાય તો 3, 6માંથી 1 જાય તો 5, તો 53 લીટર અને 140 મિલી લીટર વધે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ દાખલો, તો 750 મિલી ડીઝલ છે, એમાંથી 250 મિલી ડીઝલ બાદ કરવાનું છે, તો જો 0માંથી 0 જાય તો 0, 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5, તો આવી રીતે આ બધા જ દાખલા પૂર્ણ કરવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લખેલું છે કે નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી ભરેલું છે તે લખો, અને ત્રણેય પાત્રોનું કુલ પાણી કેટલું થાય છે તે જણાવો। તો જો આ આ પાત્ર છે આખું, તેમાં કેટલું પાણી ભરેલું છે,
તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000 બરાબર. તો ચાલો, તો અહીંયા કુલ પાણી કેટલું છે? તો આ પાણી જે છે આ મિલી છે બરાબર, એનો સરવાળો કરવાનો છે આની સાથે અને એનો સરવાળો કરવાનો છે આની સાથે. તો હવે જુઓ, 500 મિલી વત્તા 700 મિલી બરાબર વત્તા 900 મિલી, તો કુલ પાણી છે 2100 મિલી છે, એટલે કે 2 લિટર અને 100 મિલી છે. કુલ પાણી કેટલું છે? 2100 મીટર, એટલે કે 2 લિટર અને 100 મિલી છે. તો જો 1000 1000 1000 એટલે 3000 તો એ થઈ ગયું બરાબર. ચાલો, નીચે આપેલા 3 પીપની કુલ ક્ષમતા કેટલી છે તે જણાવો. હવે જો આ પીપ છે તેની કુલ ક્ષમતા કેટલી છે? તો 15 લિટર 150 મિલી, 25 લિટર ને 100 મિલી, 30 લિટર અને 450 મિલી. તો કુલ ક્ષમતા કેટલી છે? તો 30 ને 25 કેટલા થશે? 55, 55 ને 60 ને 70, તો 70 લિટર અને 700 મિલી પાણી છે આ ત્રણેય ટાંકીમાં થઈને. ચાલો, આ ટાંકીમાં કુલ કેટલું પાણી છે? 44 લિટર 550 મિલી, 32 લિટર 280 મિલી અને 70 લિટર ને 140 મિલી. તો 3 એ 3 નો સરવાળો કરી નાખો, લિટર અને મિલી બંનેનો અલગ અલગ સરવાળો કરી નાખો, એટલે 93 લિટર અને 970 મિલી આવશે.